वडोदरा महानगरपालिकाना सफाईकर्मी ने 16 करोड़नी लोन भरपाईनी नोटिस पाठवामां आवता सफाईकर्मी चिंतामां मुकायो छे। उत्तर प्रदेश की पंजाब नेशनल बैंक की ब्रांच द्वारा नोटिस पाठवामां आवी छे, त्यारे बीजी बाजू ए बैंक में सफाईकर्मीनु खातु ज नथी, त्यारे आवो जाणीए शुं छे आ समग्र घटना। वडोदरा महानगरपालिकाना वोर्ड नंबर 12 માં સફાઈકર્મી તરીકે ફરજ બજાવતા શાંતિલાલ સોલંકીને 4 દિવસ પહેલા પંજાબ નેશનલ બેંકની ઉત્તર પ્રદેશની બ્રાન્ચ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। આ નોટિસમાં 16 કરોડની લોનની ભરપાઈ બાકી હોવાથી નાણાંની ભરપાઈ કરવા અને નાણાં ન ભરે તો મિલકત જપ્તીનો ઉલ્લેખ કરવામાં આવતા શાંતિલાલ સોલંકી અને તેમનો પરિવાર ચિંતામાં મુકાયો છે। વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પાલિકાના વોર્ડ નંબર 12 માં સફાઈ સેવક તરીકે કામ કરતા શાંતિલાલ સોલંકી કે જેમને પંજાબ નેશનલ બેંક દ્વારા 16 કરોડની ચુકવણી જે લોન લીધી હોય તેની 16 કરોડની ચુકવણી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે। મકાન જપ્તીના પણ તેમાં ઉલ્લેખ કરાયો છે। શાંતિલાલ સોલંકી સાથે વાત કરીશું। શાંતિલાલભાઈ, આ નોટિસ ક્યારે મળી આપણે? આ નોટિસ મને સાહેબ 4 તારીખે મળી ને ત્યાં હું જોયું કે મારા ભૈયા 3-4 એક્સપાયર થઈ ગયા, તો મેં 10 દિવસ ત્યાં હતો ના, ત્યાંથી પછી આ લોકોને નોટિસ ચોટાડે કે ભાઈ આ તમે પૈસા નહીં ભરતો, અચ્છા તમારું મકાન સીલ થઈ છે। હવે આની અંદર બેંક ઓફ ઇન્ડિયાવાળાએ નોટિસ ચોંટાડી છે। હા ના, જે પંજાબ નેશનલ બેંક, મેં જાણતો નહીં કે મારું ખાતું નથી ને મેં લોન લીધી હોય તો મારા હપ્તા લેવા આવો કે ના આવે। સમગ્ર મામલે ચિંતામાં મુકાયેલા પરિવારે વકીલને જાણ કરી હતી। આ અંગે વકીલ નીરજ જૈનનું કહેવું છે કે આ બેંકની ભૂલ અથવા બેંકનું મોટું કૌભાંડ હોઈ શકે છે અને આ મુદ્દે સોમવારે બેંક સમક્ષ બદનક્ષીનો દાવો પણ કરવામાં આવશે। જે માણસ સફાઈ કર્મચારી હોય, ઝાડુ મારનારો હોય, એને 16 કરોડ પાછળ કેટલા મીંડા, મને કે સાહેબ મને મીંડાઈ કેટલા લાગે ખબર નથી, તો આવી રીતના નોટિસ આપી આ તો એના પર મેન્ટલ ક્રુઅલ્ટી છે। મૂળમાં જઈને પોલીસ કમિશનર સાહેબ વડોદરા અને કલેક્ટર શ્રી વડોદરાએ બે સુઓ મોટો તપાસ કરવી જોઈએ। હું આના અનુસંધાનમાં આવતા સોમવારે હું જેણે નોટિસ આપી છે એમને સામી નોટિસ આપવાનો છે કે અમારી કોઈ લોન એકાઉન્ટ હોય, અમારા બાકી હોય, અમે લોન દીધો એનો મને પુરાવો આપો, નહીં તો બદનક્ષીની કાર્યવાહી માટે તૈયાર હો। નોટિસમાં શાંતિલાલ સોલંકીના નામે જે મિલકત બતાવવામાં આવી છે તે અંગે સંદેશ ન્યૂઝ તપાસ કરતા આગ્રાના ઉસર ઇન્ફ્રાલોજી કંપનીના ડાયરેક્ટરના નામે લોન હોવાનું અને બેંક દ્વારા નોટિસ અપાઈ હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે હવે જોવું એ રહ્યું કે શાંતિલાલ સોલંકીના નામે કરોડોની લોનની ભરપાઈની નોટિસ એ બેંકની ભૂલ છે કે કોઈ મોટું કૌભાંડ છે। બ્યુરો રિપોર્ટ, કૃણાલ શર્મા, વડોદરા।